વિકાસશીલ મુંદ્રા વિસ્તારમાં ઘણા સમયથી આંખલાઓની લડાઈથી શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે થોડા વર્ષો પહેલા શહેરના જવાહર ચોક નજીક પગે જતા આધેડ રાહદારીને આંખલાએ હડફેટે લેતા કરુણ મોત નિપજ્યું હતું શહેરના શાળાઓ રોડ પર ઉમિયાનગર વિસ્તાર વિવિધ સોસાયટીઓ માંડવી ચોકથી જવાહર ચોક નવલખા બંગલાથી બારીવાળા નાકા ભાટિયા ચકલા સહિતના વિસ્તારોમાં વારનંવાર અચાનક આંખલા યુદ્ધ શરૂ થઈ રહ્યા છે ટ્રાફીથી ધમધમતા માંડવી ચોક જેવા ભરચક વિસ્તારમાં આખલા યુદ્ધથી રાહદારીઓ અને વેપારીઓના જીવ તાળવી ચોંટી ગયા હતા આંખલાઓએ આખા વિસ્તારને બાનમાં લઈ લીધા હતા મહામુસીબતે આખલા યુદ્ધ બંધ થયો હતો વાગડની ધરાએ પવિત્ર અને પાવનભૂમિ છે વાગડની જનતાની સેવા કરવાની તક મળી તે બદલ પોતાની જાતે સદભાગી ગણાવું છું તેવી લાગણી રાપરના ધારાસભ્ય વિધાનસભા વિસ્તાર પર ભાજપ પરિવાર આયોજિત નૂતન વર્ષ સ્નેહ મિલન પ્રસંગે વ્યક્ત કરી હતી ભચાઉના કેસરીગઢના વિશાળ પટાંગણ ખાતે આયોજિત નૂતન વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમ રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ સભા કચ્છવાસીઓને વિક્રમ સંવંતના નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી રાપર સ્નેહ સ્નેહમેલન કાર્યક્રમમાં સમાજ ઉપયોગી કામો માટે દાનની સરવાણીઓ વહી નીકળી હતી ભવ્ય મંદિર અને પરિસર દસ કરોડના ખર્ચે બની રહ્યું છે જેમાં પાંચ કરોડના ખર્ચે ભવ્ય મંદિર નિર્માણ થનારું છે તેમાં એક કરોડનું યોગદાન આપવાનું સૌભાગ્ય તેમના પરિવારને મળ્યું છે મા મોમાઈના આશીર્વાદ વાગડવાસીઓ પર સતત વરસતા રહે તેવી નેમ તેમણે વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે સ્નેહમિલનમાં ડાયરાની વાત થતા થતાં ધારાસભ્યશ્રીએ ઘોરની ના પાડી સેવા સેવાકીય કાર્યોની વાત કરી હતી ગણેશભાઈ જોશીએ નંદી શાળાના કામનો પ્રસ્તાવ મૂકતા ધારાસભ્ય અઢી એકર જમીન નંદી શાળાના નિર્માણ માટે આપવાની ઘોષણા કરી હતી પૂજ્ય મહારાજે નિર્માણ માટે એકાવન લાખ અને નિભાવો માટે દર મહિને પાંચ લાખ આપવાની વાત કરી હતી વાગડ ગૌશાળા માટે અગિયાર લાખ કન્યા કેળવણી માટે એક દાતા તરફથી એકાવન લાખ કન્યા શાળાના નવનિર્માણ માટે રૂપિયા અઢી કરોડના દાનની જાહેરાત મંચ પરથી કરવામાં આવી હતી કુલદીપસિંહ જાડેજાએ ધારાસભ્ય વિરેન્દ્રસિંહના બે વર્ષોના કાર્યો અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે રાપર તાલુકામાં અગાઉ કેનાલમાં પાણી ચાલુ કરાવવા સલીમગઢ જવું પડતું હતું આજે બે વર્ષમાં એક પણ વખત ખેડૂતે કેનાલમાં પાણી ચાલુ કરાવવા માટે સલીમગઢ જવાની જરૂર પડી નથી પાણીની સમસ્યા મુદ્દે એક્સપ્રેસ લાઇન નાખવાથી સમસ્યાનું સમાધાન થયું છે પ્રાંથણને શુદ્ધ ફિલ્ટરવાળું પાણી મળે તે માટે પ્લાન્ટનું કામ હાલે પ્રગતિમાં છે ગત બે વર્ષમાં માટે કરોડથી વધુની રકમ ગ્રાન્ટ આવી છે તાલુકાના નોન કમાન્ડના ગામને કમાન્ડ વિસ્તારમાં યોજનામાં શિવલખા ડેમ ભરવાને મંજૂરી મળી ગઈ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે ધોળાવીરામાં ત્રણસો કરોડના વિકાસ કામોથી મોટો લાભ થશે રાપરને ગટર સમસ્યામાંથી મુક્તિ અપાવવા બાર કરોડ યોજના તૈયાર કરાઈ છે જેને મંજૂરી મળી ગઈ છે પીવાના પાણીની સમસ્યાને ઉકેલવા માટે કંધુકા ડેમને નર્મદાના પાણીથી ભરી પાઇપલાઇન બેસાડવા છ કરોડની દરખાસ્ત તૈયાર કરાઈ છે રાપર ટ્રાફિક પ્રશ્નને હલ કરવા પશુ દવાખાનું બસ સ્ટેન્ડ અને હોસ્પિટલ શહેરની બહાર લઈ જવાશે બસ સ્ટેન્ડના સ્થાને શાક માર્કેટ બનાવવાનું આયોજન કરાયું છે રાપર શહેરને સમસ્યા મુક્ત કરાવવા માટે અઢાર કરોડથી વધુના ખર્ચની યોજનાઓ બની છે આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતા કચ્છ મોરબીના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ વીતેલા બે દાયકામાં વાગડ સહિત કચ્છમાં થયેલા વિકાસની વાત કરી હતી ભાજપ સરકારના સાત શહેરમાં કચ્છનો ચાર સ્તંભ પર વિકાસ થયો છે કચ્છમાં કૃષિ અને બાગાયતી ક્ષેત્રે વિકાસ થકી હરિયાળી ક્રાંતિ પશુપાલકમાં વિકાસ થકી શ્વેત ક્રાંતિના મંડળ થયા છે કચ્છના ઔદ્યોગિક વિકાસથી વાગડના સુના સીમાડાઓ ગાજતા થયા છે અને પ્રવાસન ક્ષેત્ર વિકાસ થકી કચ્છને વૈશ્વિક ઓળખ મળી છે વાગડના ખડીરની ધરાવનું ધોળાવીરા વર્લ્ડ હેરિટેજની સૂચિમાં સામેલ થયું છે પ્રવાસીઓના આવાગમનથી રોજગારીની વિપુલ તકોનું સર્જન થયું છે સોલર પ્લાન્ટ પલાસ્વ ટીકર ટૂંકા માર્ગની દરખાસ્ત પણ તૈયાર હોવાનું સાંસદે જણાવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ વાગડ પંથકમાં થયેલા વિકાસનો શ્રેય કેન્દ્ર અને રાજ્ય સરકારને આપ્યો હતો વાગડના જાગૃત ધારાસભ્યોનો પ્રયાસ થકી વાગડના અટકી પડેલા વિકાસની ગાડી માટે ચડી હોવાની લાગણી વ્યક્ત કરી હતી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચેને ભાજપ પરિવાર ના સક્રિય કાર્યકર્તાઓની મહેનતથી સરકારના લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના વિસ્તારમાં વસતા કચ્છવાસીઓ સુધી પહોંચી રહ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી સૌનો સાથ અને સૌનો વિકાસ જ ભાજપનો મૂળ મંત્ર છે ત્યારે આવનાર વર્ષમાં પણ વિકાસની વણ થંભી રહે છે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સર્વે કચ્છીજનોને વિક્રમ સંવંતના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી કચ્છના સર્વાંગી વિકાસની વાત રજૂ કરી હતી આવનાર દિવસોમાં પણ કચ્છના વિકાસને આગળ ધપાવવાની નેમ વ્યક્ત કરી પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું વાગડ સહિત કચ્છભરમાંથી પધારેલા સંતો મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા રાપર ભાજપ પરિવાર અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પ્રાસંગ સન્માન કરાયું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ ભજાઉ અને રાપર તાલુકા અને શહેરના ભાજપના હોદ્દેદારો કાર્યકરો સામાજિક રાજકીય અગ્રણીઓ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લોક કલાકાર અનુભા ગઢવી અને મોરારદાન ગઢવી લોકડાની રમઝટ મિલન છે અને આખા ગુજરાતમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના સૌ ધારાસભ્યોના સ્નેહમિલનો યોજાયા મિત્રો માત્રને માત્ર આ જો શક્ય હોય તો ભારતીય જનતા પાર્ટી જે કેવી પાર્ટી છે કે એમના સંગઠનના સંસદ સભ્યો ચૂંટાયેલા ધારાસભ્યો કે સંગઠનના માધ્યમથી સ્નેહ મિલન થાય અને આ પ્રેરણા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણને આપી છે કે સાચા અર્થની અંદર એ પ્રજાનો પ્રતિનિધિ એ ધારાસભ્ય હોય કે સંસદસભ્ય હોય કે પછી ચૂંટાયેલો હોય પ્રજાની વચ્ચે રહે વરસ દરમિયાન એમણે કરેલા કાર્યો એ લોકો સુધી પહોંચે અને આદરણીય શ્રી આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ ચોવારીની અંદર જ્યારે મોદી સાહેબ આવ્યા અને ત્યારથી આ ધરતીકંપ પછી કચ્છનું પુનર્વસન થાય અને મિત્રો પછી કચ્છે પાછું વળીને જોયું નથી આજે કચ્છ જે છે એ દેશ અને દુનિયાની અંદર સૌથી અગ્રેસર જિલ્લો બન્યો છે આજે ટુરિઝમ ક્ષેત્રે એગ્રીકલ્ચર ક્ષેત્રે આજે ડેરીના માધ્યમથી આજે અનેક ક્ષેત્રના માધ્યમથી આપણું જે કચ્છ છે ને એ બીજાઓ જિલ્લાઓ કરતા હરણફાળ આજે પ્રગતિ સાધી છે મિત્રો એનો શ્રેય જો કોઈને આપવો હોય તો આપણા દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને આપવો પડે બે હજાર ચૌદની ની અંદર દેશના વડાપ્રધાન બન્યા અને આપણો ખૂબ વર્ષોનો પ્રશ્ન જેના માટે એમ કહેવાય કે આ નર્મદાની યોજના એના માટે બની હતી કે કચ્છને નર્મદાનું પાણી મળે અને એ મિત્રો નર્મદાનું પાણી કચ્છને મળે જે અનેક આપણા પૂર્વજો આપણા અનેક વડીલો ચાલ્યા ગયા પણ આ શક્ય ત્યારે બન્યું કે બે હજાર ચૌદની ની અંદર વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા અને એ પહેલી જે છે કે આપણને એનઓસી જે અહીંથી જેસડા ને ચોબારીની જે પર્યાવરણ મંત્રાલયની નદી મળતી અને એનઓસી મળી અને જેના કારણે કાર્ય શરૂ થયું અને એક દોઢ વર્ષની અંદર આ બચાવની જ ભૂમિ ઉપર પાણીના વધામણા કરવા માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આવ્યા હતા અને આજે એ હમણાં જ અનિરુદ્ધભાઈ કીધું કે મોડ કુબા સુધી કામ કેનાલ પહોંચી છે આજે પાંચ કરોડ રૂપિયા રાજ્યની સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપ્યા અને જ્યારે આ કાર્ય આજે કામ થઈ રહ્યું છે અને બે પાંચ વર્ષની અંદર કાર્ય સંપન્ન થશે ને ત્યારે કચ્છ છે ને સમૃદ્ધ અને હરિયાળું લાગશે મિત્રો એનો શ્રેય આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મિત્રો જાય છે કવિઓ જૈન મહાજનના અન્નશન વ્રતધારી પૂર્વ રાજ્યમંત્રી અને જૈન સમાજ રત્ન સ્વર્ગસ્થ તારાચંદભાઈ છેડાની પ્રેરણાથી સંસ્થાના પ્રમુખ જીગર છેડાના માર્ગદર્શન હેઠળ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે સંસ્થા પરિસરમાં કુંવરભાઈનું મામેરું યોજના અંતર્ગત અંજારના દીપક અબોટીની પુત્રી ભૂમિના લગ્ન અમદાવાદમાં જિજ્ઞેશ પંચોળીના પુત્ર રોનક સાથે થયા હતા લાભાર્થી પરિવારજનોએ સંસ્થાની પ્રવૃત્તિની સરાહના કરી હતી છેલ્લા ચૌદ વર્ષથી સંસ્થા દ્વારા યોજના અંતર્ગત બસો સિત્તેર દીકરીઓને મામેરું અર્પણ કરાયું છે સમાજના ગરીબ મધ્યમ વર્ગના લોકોને લાભ લેવા અનુરોધ કરાયો હતો મહાજનનું મામેરું યોજવા જઈ રહ્યા છીએ છેલ્લા દસ વર્ષોથી ચાલતી આ પ્રવૃત્તિમાં આજે બસો ને એકોતેરમાં લગ્ન અમે કરવા જઈ રહ્યા છીએ કચ્છના કોઈ પણ ગામ કોઈ પણ શહેરમાંથી આવતા પિતા કે મારી પુત્રીના લગ્ન કરાવવા છે તો કવિઓ જૈન મહાજન હંમેશાની જેમ એમના સંપૂર્ણ લગ્ન કરાવી આપે છે આ કવિઓ મહાજનના પાર્ટી પ્લોટમાં અમે એમને મંડપ મહારાજ એમને ભાવતા મનગમતા ભોજન એ કરાવીએ છીએ કવિઓના સંકુલમાં એમને રૂમ આપીએ છીએ એ દરમિયાન એમને પંદરથી વીસ જાતની અન્ય ભેટ સહાય પણ આપીએ છીએ કવિઓ જૈનમાં જન એમને અગિયાર હજારનું બોન્ડ પણ આપે છે જેથી કોઈપણ દીકરીના પિતાજીને એમ ન થાય કે મારી દીકરી લગ્ન ન કરી શકે અમે સોમાનભેર એ પિતાને મદદરૂપ થઈ અને આ લગ્ન કરાવી આપીએ છીએ કચ્છી વિસા ઓસવાડ જૈન કચ્છમાં એક અગ્રેસર સંસ્થા છે સામાજિક રાજકીય મેડિકલ કોઈપણ જાતની સહાય માટે જે પણ કોઈ અહીંયા આવતા હોય છે એમાં કવિઓ જૈન મહાજન એમને મદદરૂપ થાય છે માવિત્ર આશીર્વાદ યોજના ચલાવીએ છીએ કચ્છના બાવન બેતાલીસ ગામોમાં અમારા સમાજના વડીલ જેઓ વયોવૃદ્ધ છે એમને આર્થિક મદદ કરીએ છીએ એમને દવાઓ અન્ય ખર્ચાઓ પણ અમે આપીએ છીએ દિવાળી દરમિયાન એમને રૂબરૂ જઈ એમનો હાલચાલ પૂછી મીઠાઈ ફરસાણ પણ એમને આપી અને એમને મદદરૂપ થવા પ્રયત્ન કરીએ છીએ સાથે સાથે મેડિકલ ક્ષેત્રમાં કચ્છના કોઈ પણ દર્દીઓ જો ભૂજ આવે છે તેને ને મદદરૂપ થઈએ છીએ અમદાવાદ પહોંચાડીએ છીએ અન્ય મેડિકલ કેમ્પો યોજીએ છીએ અમદાવાદથી નિષ્ણાત ડોક્ટરો બોલાવી અને એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અમે જે પણ માતા પિતાઓ આવી અને કહે કે મારી કન્યાને અહીંયા પરણાવવું છે કોઈ પણ સમાજના કવિઓ જૈન મહાજન એ ધર્મ સંભાવમાં માનતો હોય અને એમને મદદરૂપ થવા પ્રયત્ન કરે છે એ માતા પિતાનો દુઃખ દર્દ કે કોઈ પણ હોય એ અમે લઈ અને એમના રંગે ચંગે સાજન મહાજનની હાજરીઓમાં મોટ બધા જ ટ્રસ્ટીઓની હાજરીમાં અમે અહીંયા એમને લગ્ન કરાવી આપીએ જે લગ્ન સમારંભ અમારી ભત્રીજીનો થઈ રહ્યો છે એનું નામ ભૂમિ છે અમારી ડાભી તરફ ઊભા મારા ભાઈ નાના દીપકભાઈ અબોટી અને જમણી બાજુ જે ઊભા છે દિવ્યાબેન એમ એ ભૂમિના મમ્મી છે અને આજે જે આ લગ્ન સમારંભ થઈ રહ્યો છે એમાં કવિઓનું ખૂબ સિંહ ફાળો છે અમે એક નાની એવી અમથી પચીસ હજાર જેવી એમાઉન્ટ જ ભરી છે જ્યાં જમવાથી માંડીને મહારાજથી માંડીને આખું મંડપનું આ બધું આ સંસ્થાએ અમને કમ્પ્લીટ સપોર્ટ કરેલો છે હા એટલે બીજા કોઈ સમાજને બી આવી રીતે લગ્ન કરવા હોય કે મને તો જો કે હું અહીંયા રહેતો નથી હું મહેસાણા રહું છું પણ મને અમારા એક સંબંધી થ્રુ ખબર પડી એટલે આ ભાઈનો લગ્ન સમારંભ હતો બેબીનો અહીંયા અમે કર્યો બીજા કોઈ સમાજને કરવો હોય તો પણ અહીંયા કરી શકે છે દેશમાં માત્ર કચ્છ અને રાજસ્થાનમાં જોવા મળતા ઘોરાળ પક્ષીની વસ્તી સતત ઘટી રહી હોવાથી સરકાર ચિંતિત છે કચ્છમાં અબડાસા વિસ્તારમાં આવેલ ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પક્ષીના અભયારણ્યમાંથી અગાઉ પક્ષી ઉડીને પાકિસ્તાન ગયા હતા બાદમાં પક્ષીઓને જીપીએસ પહેરાવી લોકેટ કરવામાં આવતા હતા હાલ એકમાત્ર પક્ષી છે તેવામાં કૃત્રિમ ગર્ભાધાન ડેઝર્ટ નેશનલ પાર્ક જેસલમેર ખાતે ઘોરાળ બ્રિડીંગ સેન્ટરમાં કૃત્રિમ ગરબાદાન ભારતમાં પહેલીવાર ગોરાળનું તંદુરસ્ત બચ્ચાનું જન્મ થતા સફળતાને વધાવી લેવાઈ હતી જેથી કચ્છના અભયારણ્યમાં કૃત્રિમ બીજદાનથી આ પક્ષીની સંખ્યા વધારવામાં સફળતા મળી શકે છે કચ્છના બંને વિસ્તારમાં માત્ર ત્રણ ગોરાળ બચ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે રાજસ્થાનની સફળતાથી ગુજરાતનો વન વિભાગ પણ ઘોરાળની સંખ્યા વધારી શકશે અગાઉ બે હજાર ત્રેવીસમાં દેશના તમામ રાજ્યોના વન અધિકારીઓની કેન્દ્રીય વન મંત્રાલયે વિડીયો કોન્ફરન્સ વખતે ગુજરાત રાજ્યમાં લુપ્ત થઈ રહેલા ઘોરાળ પક્ષીઓની સ્થિતિ વર્ણવી હતી અને દેશમાં સૌથી વધુ નેવું ટકા એટલે કે એકસો તૌતેર ઘોરાડ ધરાવતા રાજસ્થાનમાંથી કેટલાક પક્ષીઓ મેળવી જેસલમેર બ્રીડિંગ સેન્ટરમાં નર ઘોરાળનું બીજદાન કરાયું હતું જેમાં મેળવાયેલ બચાવમાંથી નવી આશા મળી રહી છે રાજ્યના ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન નિત્યાનંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે જેસલમેરથી આવેલ સમાચાર મુજબ કૃત્રિમ ઘોરબાદાનથી ઘોરાળની સંખ્યા વધારવાનો માર્ગ મોકળો થયો છે બીજી તરફ કચ્છમાં ઘોરા રણ વિસ્તારમાં પાવર ટ્રાન્સમીટરની લાઇનો પસાર થાય છે નલિયા વિસ્તારમાં વસતા ઘોરાળને પવનછતિઓ નુકસાન પહોંચાડી રહી છે ઘોરાળ પક્ષીના કૃત્રિમ બીચદાનથી પેદા થયેલ બચ્ચા કચ્છમાં લુપ્ત થતી ઘોરાડ પ્રજાતિ માટે આશાનું કેન્દ્ર બન્યું છે કચ્છની પ્રજા માટે આશીર્વાદ સમા લેવા પટેલ હોસ્પિટલમાં દરેક રોગના નિષ્ણાંત તબીબો જોડાયેલા છે ત્યારે કચ્છમાં હાડકાના રોગોની રાહત દરે સારવાર ઓપરેશન કરવા માટે અમદાવાદની જાણીતી હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર દીપક દવે દર મહિનાના ત્રીજા શનિવારે લેવા પટેલ હોસ્પિટલમાં તેમની ટીમ સાથે સેવા આપવા આવે છે આ અંગેની માહિતી આપતા ગુજરાતના વિખ્યાત હાડકાના સર્જન ડોક્ટર દીપક દવેએ જણાવ્યું હતું કે હું અને મારી ટીમ દર મહિનાના ત્રીજા શનિવારે લેવા પટેલ હોસ્પિટલમાં આવીએ છીએ હાલની જીવનશૈલી અને બેઠાડું જીવનને કારણે કમરની તકલીફ સહિત હાડકાના ઘસારાના કિસ્સા વધ્યા છે તેમાં ખાસ કરીને સાંધાના ઘસારા કમરની તકલીફ હાડકા પોચા થવા હાડકા સંબંધીના કેસો માટે અભિપ્રાય અને સારવાર કરી અપાય છે આપણે સારું જીવન જીવવા માટે હાડકાની સમસ્યા દૂર થવી જરૂરી છે કોઈ દર્દીને વધુ તકલીફ હોય તો ઓપરેશન કરી તેનો દુખાવો દૂર કરવામાં આવે છે દર્દી દુખાવા વગર હરીફરી હલનચલન કરી શકે એના માટે ઓપરેશન કરવામાં આવે છે સારું શરીર હોય તો હરતા ફરતા રહી શકે તેમણે વધુમાં જણાવ્યું હતું લેવા પટેલ હોસ્પિટલમાં રાહત દરે ઓપરેશન ટીમ સાથે અહીં હાડકા સંબંધી દર્દીઓ તપાસણી ઇલાજ કરવા માટે આવે છે હાડકાના રોગો હાડકાની મજબૂતી હાડકાનો ઘસારો શરીરને અસર કરે છે જેના કારણે શરીરમાં દુખાવો થવો કમજોરી અને હાડકાના ફ્રેક્ચર થવાની સંભાવના વધે છે હાડકાની નિયમિત તપાસ કરવી જરૂરી છે રોગ પ્રતિકારક પગલા લેવા માટે સ સંતુલિત આહાર ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહેવા અપીલ કરી હતી દર ત્રીજા શનિવારે ભુજમાં લેવા પટેલ હોસ્પિટલમાં નિયમિત રીતે હું અને મારી ટીમ આવે છે ખાસ કરીને સાંધાના ઘસારા કમરની તકલીફ હાડકા પોચા એવા કેસો માટે અમે અભિપ્રાય અને સારવાર આપીએ છીએ અહીંયા આગળ રાહત દરે લેવા પટેલમાં જ ઓપરેશનની પણ સગવડતા છે અને હું અને મારી ટીમ નિયમિતપણે સર્જરી પણ અહીંયા કરીએ છીએ મારો ખાસ સંદેશ એ છે કે આ કંઈ જે સારવાર કરીએ અથવા ઓપરેશન કરવા પડે એ સારું જીવવા માટેના છે લાંબુ જીવવા માટેના નથી ક્વોલિટી ઓફ લાઈફ દુખાવા વગર સારી રીતે હરીફરી શકાય હલનચલન કરી શકાય ને સારી રીતે મુવમેન્ટ રહે એના માટેનું ઓપરેશન છે સારું જીવવા માટેની મગજમાં આપણે આશય રાખવો જોઈએ કે આપણે છેક સુધી હરતા ફરતા રહીએ એના માટે સારવારથી કંઈ ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ સારું પરિણામ મળે દર શનિવારે એવરેજ લગભગ પચાસ પેશન્ટ હોય દર મહિનાના ત્રીજા શનિવારે મહિનામાં એકવાર પણ ઘણા એવા પણ દર્દીઓ હોય કે જેને અમદાવાદ સ્પેશિયલ સારવાર માટે આવવું પડે પણ મોટાભાગના લોકોને અમે અહીંયા દર મહિનાના ત્રીજા શનિવારે જોઈએ દર્શક મિત્રો આ તો અત્યાર સુધી નકદ ટીવી ન્યૂઝ ન્યુઝ ફરી મળીશું નવા સમાચારો સાથે નવી અપડેટ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર